यार આપણા દેશમાં થોડાક ટાઈમથી કોવિડના કેસીસ સતત ઘટી રહ્યા છે પણ ફરીથી એક વખત એવો પોઈન્ટ આવી ગયો છે કે જેનાથી લોકોને ટેન્શન થાય છેલ્લા એક વર્ષથી એવું ચાલે છે કે કંઈક સારું થાય એની સાથે કંઈક ખરાબ સમાચાર આવી જાય અત્યારે ટેન્શનનું પોઈન્ટ બન્યો છે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ હવે આ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ એ કોવિડનો એક વેરિયન્ટ છે એના વિશેની થોડી ઇન્ફોર્મેશન મેં રિસર્ચ કરી છે અને એ તમારે જાણવી ખૂબ જરૂરી છે તમે જોઈ રહ્યા છો vtvgujarati.com હું છું શાલિન ખત્રી અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટની આ ઇન્ફોર્મેશન તમે જાણીને મને કહેશો થેન્ક્સ ડુડ હવે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ એટલે શું તો કોવિડ જેમ આગળ વધતો જાય છે એમ કોરોના વાયરસ જે ઓરિજિનલ હતો એની અંદર થોડા થોડા મ્યુટેશન્સ આવતા જાય છે એટલે કે એની ડિઝાઇનમાં થોડા થોડા ફેરફાર થતા જાય છે આ જે મ્યુટેશન છે એને વેરિયન્ટ કહેવાય છે એટલે સૌથી પહેલાં એક યુકે સ્ટ્રેન બન્યો હતો જેને આપણે અત્યારે આલ્ફા સ્ટ્રેન તરીકે ઓળખીએ છીએ ત્યાર પછી એક ડેલ્ટા સ્ટ્રેન બહાર આવ્યો હતો આ ડેલ્ટા સ્ટ્રેનમાંથી ડેલ્ટા પ્લસ નામનો એક નવો વેરિયન્ટ બહાર આવ્યો છે બેઝિક ડિફરન્સ એના સ્પાઇક પ્રોટીનમાં છે આપણને ખબર છે કે સ્પાઇક પ્રોટીન જે હોય છે એ આપણા કોષ દિવાલની અંદર દાખલ થાય અને એવી રીતે આપણો કોષ કોવિડથી ઇન્ફેક્ટ થાય હવે આ જે સ્પેસિફિક ડિફરન્સ આવ્યો છે એ સ્પાઇક પ્રોટીનના ડિફરન્સ છે K417N એવું કોઈક સાયન્ટિફિક નામ છે એ પ્રમાણે એને ઓળખવામાં આવે છે એની સ્પેસિફિક ચાર કેરેક્ટરિસ્ટિક છે કે જે કેમ કોવિડના ઓરિજિનલ વાયરસથી જુદો છે સૌથી પહેલું તો એવું છે કે એની ટ્રાન્સમિસિબિલિટી એટલે કેટલી જલ્દી ચેપ લાગે છે એ થોડી વધારે છે એટલે દેટ મીન્સ કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ જેને થયો છે એ બીજાને વધારે સ્પીડમાં કોવિડનું ઇન્ફેક્શન ફેલાઈ શકે છે બીજું એવું છે કે મોનોક્લોનલ એન્ટીબોડી કોકટેલ નામની એક દવા બનાવી હતી આપણને ખબર છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે કોવિડથી ઇન્ફેક્ટ થયા ત્યારે એમને આ દવા આપવામાં આવી હતી અને બહુ જ અકસીર ગણાય છે કોવિડની સામે આ દવાની જે એફિકસી છે એ આ વેરિયન્ટમાં ઓછી થઈ જાય છે એટલે આ થોડું ચિંતાનું કારણ છે ત્રીજું વૈજ્ઞાનિકો એવું જોયું કે આ લંગ્સના સેલ સાથે આ વેરિયન્ટનું બાઇન્ડિંગ છે એટલે કે કેટલી મજબૂતીથી લંગ્સના સેલ સાથે જોડાઈ જાય છે આ બાઇન્ડિંગ થોડું વધારે સ્ટ્રોંગ છે એટલે એ થોડું વરીસમ છે ચોથી સૌથી બોગસ વસ્તુ તમને કહું ને તો એવી છે કે વેક્સિનની એફિકસી આ વેરિયન્ટની અંદર ઓછી છે વેક્સિન અત્યારે આપણી પાસે કોવિડ સામે લડવાનું સૌથી મોટું વેપન છે ને એને એફિકસી કેટલી ઓછી છે એ આપણને નથી ખબર પણ વૈજ્ઞાનિકો એવું કહી રહ્યા છે કે નોર્મલ કોવિડના વાયરસ કરતાં અત્યારે આ થોડી લો એફિકસીમાં જઈ રહ્યું છે દેટ મીન્સ કે વેક્સિન પછી પણ આ ડેલ્ટા પ્લસ વેરિયન્ટનું ઇન્ફેક્શન થાય એવા કેસીસ થઈ શકે છે હવે જો વેરિયન્ટ આવે ને એ બહુ નોર્મલ વસ્તુ છે કોઈ પણ વાયરસમાં વેરિયન્ટ્સ આવતા હોય છે પણ આ ચેતવાનું કારણ એટલે છે કે હિસ્ટોરિકલી આ થોડું ચિંતાજનક રહ્યું છે તમે જુઓ કે સૌથી પહેલાં આજથી લગભગ 6-7 મહિના પહેલાં જ્યારે યુકેની અંદર ડિસેમ્બર જાન્યુઆરીમાં એક નવો વેવ આવ્યો હતો એ વખતે યુકેનો એક નવો વેરિયન્ટ જેને અત્યારે આલ્ફા વેરિયન્ટ કે WHOએ કીધું કે આપણે કોઈ દેશના વેરિયન્ટને દેશના નામ પ્રમાણે નથી ઓળખવા એટલે આલ્ફા વેરિયન્ટનો એક વેવ આવ્યો હતો અને એની અંદર યુકેમાં ઘણા બધા લોકોના ઇન્ફેક્શન અને ડેથ થયા હતા ઇન્ડિયાની પોતાની વાત કરવામાં આવે તો આપણા પોતાના વેવની અંદર આપણા સેકન્ડ વેવની અંદર કે જ્યારે ઘણી વધારે ઓક્સિજનની જરૂર પડતી ઘણા વધારે ડેથ થયા હતા ત્યારે ડેલ્ટા વેરિયન્ટ આવ્યો હતો અને યુકેની અંદર અત્યારે વેક્સિનેશન પછી કારણ કે અત્યારે 10-8 જેટલા લોકો લગભગ 80% જનતાનું વેક્સિનેશન થઈ ગયું છે ત્યાર પછી પણ યુકેમાં અત્યારે એક વેવ ચાલી રહ્યો છે આ વેવ છે એ ડેલ્ટા વેરિયન્ટને લીધે આવ્યો છે એનો મતલબ એવો છે કે વેરિયન્ટ જ્યારે બી હોય છે ત્યારે ફરીથી નવા સ્પાઇક્સ આવે છે અને કદાચ એ વેક્સિનની ઇમ્યુનિટી છે અથવા તો તમને કોવિડ થઈ ગયો છે ત્યાર પછી તમારી ઇમ્યુનિટી છે એ બેરિયરને બ્રેક કરી દે છે ડેલ્ટા વેરિયન્ટનું નામ હતું B1.617.2 જ્યારે ડેલ્ટા પ્લસ વેરિયન્ટનું નામ છે B1.617.2.1 અને કદાચ આનાથી પણ વધારે એના વેરિયન્ટ્સ ફ્યુચરમાં આવી શકે વેરાયટી આવી શકે એવું શક્ય છે એમ્સના ડોક્ટર રણદીપ ગુલેરિયા ઓલરેડી એવું કહી દીધું છે કે આપણે ત્યાં થર્ડ વેવ ઇનએવિટેબલ છે દેટ મીન્સ કે આવીને જ રહેશે એવું કહી શકાય અને એમણે કીધું છે કે એ વખતે મહારાષ્ટ્રમાં જ્યારે સેકન્ડ વેવની અંદર 4 લાખ એક્ટિવ કેસ હતા તો કે મહારાષ્ટ્રમાં 8 લાખ એક્ટિવ કેસ જઈ શકે છે આવી પરિસ્થિતિમાં જોવા જઈએ તો દેશમાં ખરેખર જો થર્ડ વેવ આવી જાય તો એની અંદર ડેલ્ટા પ્લસ વેરિયન્ટ કેટલો પાર્ટ ભજવે છે એ આપણે જોવાની વસ્તુ છે કરન્ટલી ઇન્ડિયન ગવર્મેન્ટે એને વેરિયન્ટ ઓફ કન્સર્ન એટલે કે ચિંતાજનક વેરિયન્ટની કેટેગરીમાં મૂકી દીધો છે ખાલી ઇન્ડિયા નથી એવું કન્ટ્રી કે જેની અંદર આ વેરિયન્ટ દેખાયો છે તમે જુઓ કે US છે UK છે પોર્ટુગલ છે સ્વિટ્ઝરલેન્ડ છે જાપાન છે પોલેન્ડ છે રશિયા છે ચાઇના છે અને ઇન્ડિયા છે આટલા દેશોની અંદર ડેલ્ટા પ્લસ વેરિયન્ટ દેખાઈ ચૂક્યો છે અને આપણા ઇન્ડિયાની જો હું વાત કરું તો મહારાષ્ટ્ર કેરાલા MP અને પંજાબ આટલા રાજ્યોની અંદર ઓફિશિયલી ડેલ્ટા પ્લસ વેરિયન્ટ અત્યાર સુધી નોંધાયો છે જેના 40થી વધારે કેસીસ છે પહેલાં પણ એવું થયું હતું કે એક વેરિયન્ટ આવે ને એના કેસીસ સ્પાઇરલ થઈને વધી જાય એવી રીતે એવું બને કે અત્યારે કેસીસ ભલે ઓછા છે પણ એ ઘણા વધારે થઈ જાય સવાલ એવો છે કે આ વેરિયન્ટ્સ આટલા બધા ઊભા કેમ થાય છે સિમ્પલ વસ્તુ છે વેરિયન્ટ્સ ઊભા થવા એક નેચરલ પ્રોસેસ છે પણ વેરિયન્ટ્સ ત્યાં સુધી ઊભા થયા કરશે જ્યાં સુધી આ વાયરસ આપણા હ્યુમન્સના સર્ક્યુલેશનમાં રહેશે હ્યુમન્સના સર્ક્યુલેશનમાં ક્યાં સુધી રહેશે જ્યાં સુધી આખી દુનિયાનું વેક્સિનેશન ના થઈ જાય ત્યાં સુધી એક ચિંતાજનક આંકડો તમને કહું કે અત્યાર સુધી 2.26 બિલિયન જેટલા વેક્સિનના શોટ લગાવવામાં આવ્યા છે એમાંથી ફક્ત 0.2% શોટ્સ એવા છે કે જે ગરીબ દેશોને લાગ્યા છે હવે થાય કેવું કે ગરીબ દેશોની અંદર લોકોને વેક્સિન ના લાગે એટલે ત્યાં કોવિડનું સંક્રમણ ચાલ્યા કરે
આ સંક્રમણ ચાલ્યા કરે એની અંદર એક એવો વેરિયન્ટ ઉભો થઈ જાય કે જે વેક્સિનને પણ ક્રોસ કરી દે. એટલે ખાલી પોતાની જાતને વેક્સિનેટ કરવાથી આપણે સુરક્ષિત નથી થઈ જતા, આપણે બધા જ લોકોનું વેક્સિનેશન કરીએ તો જ આપણે આ વેરિયન્ટ અટકાવી શકીએ. એવા છે ઇન્ડિયાની જો વાત કરવામાં આવે તો ઇન્ડિયામાં પહેલો ડોઝ લાગે ચૂકેલી પબ્લિક લગભગ 18.1% છે અને 3.8-5% લોકો એવા છે કે જે લોકોને ડબલ ડોઝ લાગી ગયો છે, એટલે એ લોકો કમ્પ્લીટલી વેક્સિનેટેડ થઈ ગયા છે. આ પ્રકારનું આપણું ઇનિશિએશન જાળવી રાખવા જેવું છે, નહીં તો આ પ્રકારના વેરિયન્ટ્સ વધતા જશે. હોપફુલી અત્યારે બધી જ વેક્સિન ડેલ્ટા પ્લસ વેરિયન્ટની સામે એફિકસી બતાવી રહી છે, ભલે ઓછી પણ બતાવી રહી છે. એટલે આપણે ફટાફટ વેક્સિનેટ થઈ જઈએ, ઇમ્પોર્ટન્ટ છે, તો આપણે થર્ડ વેવને રોકી શકીશું. તો આ પ્રકારની માહિતી અને બીજા કોઈ પણ ન્યૂઝ માટે તમે VTV News.com જોતા રહેજો. ધન્યવાદ.